માર્કેટયાર્ડના વેપારીઓની દુકાનોમાં દબાણ દૂર કરવાની નોટિસ મામલે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો તથા વેપારીઓ દ્વારા ગાંધી ચિંતા માર્કેટ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. મોડાસા માર્કેટયાર્ડમાં વર્ષોથી વેપાર કરતા 97 વેપારીઓને માર્કેટયાર્ડ સત્તાધીશો દ્વારા તેમની દુકાનો આગળ કરેલ દબાણો દૂર કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી છે. એટલે કે 25 તારીખે જાતે દુકાનોનું દબાણ દૂર કરવામાં નહીં આવે તો 26મી તારીખે માર્કેટયાર્ડ વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે નોટિસમાં ઉલ્લેખ કર્યો છે. જેના કારણે મોડાસા માર્કેટયાર્ડના ગ્રીન એન્ડ સીસ મર્ચન્ટ એસોસિએશન દ્વારા 2 દિવસ સમગ્ર માર્કેટયાર્ડ બંધ રાખી અને વિરોધ કરાયો છે. તે મુજબ મોડાસા માર્કેટયાર્ડની તમામ દુકાનો સજ્જડ બંધ રહેશે અને વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી આ નોટિસનો વિરોધ કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે અમે છેલ્લા 50 વર્ષથી આ માર્કેટમાં વેપાર કરીએ છીએ અને માર્કેટમાં માલની આવક વધુ આવતી હોવાથી માલની સલામતી માટે અમે દુકાન આગળની જગ્યાનો ઉપયોગ કર્યો છે અને આનાથી કોઈ ખેડૂત કે ગ્રાહકોને મુશ્કેલી નડતી નથી. જેથી માર્કેટયાર્ડ સત્તાધીશો દ્વારા આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે માર્કેટયાર્ડ સજ્જડ બંધ કરવામાં આવ્યો હતો. જો દબાણો તોડવામાં આવશે તો આગામી દિવસોમાં વેપારીઓ દ્વારા ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરવામાં આવશે. માર્કેટના અંદર જેટલા પણ વેપારી છે છેલ્લા 50 વર્ષથી વેપાર કરે છે, લગભગ છેલ્લા 30 વર્ષથી પોતાના માલના રક્ષણ માટે પોતાના જ માર્જિનમાં કોઈ જાતનું દબાણ નથી. પોતાનો જે ખુલ્લો ભોગવટો એના અંદર જારી લગાવી માલના રક્ષણ માટે ચોરી ના થાય, વરસાદથી પલટી ના જાય, ગાય કૂતરાના ત્રાસથી માલનું નુકસાન ના થાય એટલા માટે પ્રોટેક્શન કર્યું છે. આ માર્જિનથી કોઈ પણ પ્રકારના ખેડૂતને કાં તો વેપારીને કોઈ તકલીફ પડતી નથી. માર્કેટમાં દબાણના કારણે અથવા તો ટ્રાફિકના કારણે કોઈ નુકસાન થયું નથી. અમે સ્વેચ્છાએ માર્કેટવાળા અમારી લાગણી સાંભળે, અમારો કોઈના સાથે વિરોધ નથી, ફક્ત અમારું કામ જે દબાણનું કામ છે એ થોડોક સમયમાં અટકી જાય, રેગ્યુલર્સ થાય. અમે લોકો જે પ્રમાણે માર્કેટ કે એ પ્રમાણે ઇમ્પેક્ટ ફી ભરીને સરકારી ધારાધોરણો મુજબ એમને સહકાર આપવા તૈયાર છીએ. છેલ્લા વર્ષ 30 વર્ષથી વેપારીઓ વેપાર કરે છે. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી.